समाचार में आगळ वात करी तो राजकोट थी समाचार मळी रह्या छे ज्यां राजकोट जिला पंचायत ऑफिस नी अंदर रामराज जोवा मळी रह्यु छे। जिला पंचायत नी समिति चेरमेन नी ऑफिसो खाली जोवा मळी रही छे। जिला पंचायत नी समितिओनी ऑफिस ए चेरमेन नी राह जोता होय ते प्रकारनी स्थिति जोवा मळी रही छे। शिक्षण समितिना चेरमेन गीताबेन टीलाळा आजे पण गैरहाजर छे तो सोमवार अने गुरुवार समितिना चेरमेन ने हाजर रहेवानुं होय छे। अत्यारे बांधकाम समितिना चेरमेन पीजे क्याडा ज हाजर होवानी विगतो पण फरीथी सामे आवी छे। तो आज मुद्दे एसोसिएट एडिटर धर्मेश वैद्य लाइव जुड़ाई चुक्या छे। धर्मेश, आ पहला पण वीटीवी न्यूजे खुलासो कर्यो हतो के जेनी अंदर अलग अलग शाखाना चेरमेन उपस्थित नहोता, आजे फरीथी तेओ कोई ऑफिस नी अंदर हाजर नथी, पगार लई रह्या छे, प्रजाना पैसा वेड़फाई रह्या होय ते प्रकारनी स्थिति छे राजकोटमां। भूमित, राजकोट भाजप शासित जिला पंचायत में गत मंगलवार वीटीवीए रियालिटी चेक करी थी और सोम मंगल में जो मंत्री सचिवालय में बेसता हो तो पदाधिकारी केम नहीं, सात समिति में मात्र एक कारोबारी समिति न्याय समिति चेरमेन था। त्यारे एवं जिला पंचायत सूत्रों दावो करता था कि सोम और गुरु अमारे बेसवानो होय छे, पण आजे गुरुवार वीटीवीए फरी रियालिटी चेक करता हूँ कैमरामेन ने कहीश, ज्योत्नाबेन जयंतीलाल पानसुरिया अध्यक्ष जाहिर आरोग्य समिति जिला पंचायत राजकोट एनी चेम्बर बंद है जे आजे गैरहाजर छे। जिला पंचायत सूत्रों एवं कहे छे के गुरुवारे ज अमारे बेसवानो होय, सोमवारे ज बेसवानो होय। जयंतीलाल मोहनलाल बोरचिया अध्यक्ष उत्पादन सहकार अने सिंचाई समिति जिला पंचायत राजकोट ए पण बंद छे। आम समितिना जे चेरमेन कहेवाय, लोकोए खोबले खोबले मत आप्या, पद आप्यु अने तेम छतां पण आ पदाधिकारीओ केम सुस्तीमां छे, शुं संकलनનો અભાવ છે કે પતિ પત્નીનો વાળો વિવાદ ચાલે છે? અત્યારે એકમાત્ર પીજી કયાળા અધ્યક્ષ જાહેર બાંધકામ સમિતિ કે તે દિવસે હાજર નતા પણ આજે હાજર આપણી સામે છે। પીજી કયાળા સાહેબને પૂછશું, સાહેબ આવું કેમ? તે દિવસે જ્યારે વીટીવી રિયાલિટી ચેક કર્યું ત્યારે સમિતિમાં ચેરમેન હતા ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે ગુરુવારે અને સોમવારે જ બેસવાનું, આજે પણ કેટલાક ચેરમેનો આવ્યા નથી, આપ આવ્યા છો, શું કહેશો? આમ તો સામાન્ય રીતે ગુરુ ને સોમ સદસ્યો પદાધિકારી સદસ્યો માટે મળવાનો વાર રાખ્યો છે, પણ છતાંય પણ લોકોનો જો કામગીરી વધારે હોય તો અમે વધારે પણ સમય આપતા જવું, અમે કામ કરવા માટે જ બેઠા છે, એટલે કામગીરી કરવા માટે તો હું તો નિયમિત રીતે સોમને ગુરુ આવું જ છું અને હું એક સિનિયર સભ્ય છું, એટલે કામ કરવું એ તો મારી ફરજ છે, મારે માર્ગદર્શન સદસ્યોને દેવું પડતું હોય। આપે કીધું એમ બીજા ચેરમેનો કેમ હાજર નથી થતા? તે દિવસે મંગળવારે વીટીવી રિયાલિટી ચેક કર્યું ત્યારે માત્ર કારોબારી અને ન્યાય સમિતિ, આપે પણ ફોનમાં કીધું હતું કે હું રેગ્યુલર આવું છું અને દરરોજ આવીશ, વીટીવીની પહેલને તમે આવકારી પણ હતી, આજે પણ તમે હાજર છો, તમે કહો કે તમારા પગમાં તકલીફ છે તોય આવો છો, તો અન્ય ચેમ્બરો કેમ બંધ છે? આમાં એવું હોય છે ઘણી વાર ચેરમેનો આપણે બનાવ્યા હોય પણ હવે એમને ટાઈમ ઓછો આપતા હોય, ખરેખર એવું ન ચાલે, આવું જ જોઈએ, આ તો આખા જિલ્લાના વિકાસની વાત છે, આખા જિલ્લાના પ્રશ્નો હોય, બધાએ હાજર પદાધિકારીઓ ફરજિયાત રહેવું જોઈએ એવું હું પણ માનું છું, અને તમે જે જાગૃત પદાધિકારીને કરો છો એ તમારી હું એક આભાર વ્યક્ત કરું છું કે તમારા જેવી ચેનલ વાળા જો લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખરેખર એમના સમય થી પણ વધારે સમય આપી અને ચૂંટાયા હોય ત્યારે એને બેસવું જોઈએ અને કામ કરવું જોઈએ, અને એને પણ હું પણ કહેવાનો છું બધા ચેરમેનો જે ગેરહાજર રહે છે એને કે ભાઈ આપ ચેરમેન પદ જો રાખવું હોય તો હાજર રહેવું જોઈએ અને લોકોના કામ કરવા જોઈએ। સંકલનની બેઠકમાં ઓછી પાંખી હાજરી, શું સંકલનનો અભાવ છે, આંતરિક ગણગણાટ છે, કાંઈક કારણ છે કે જેનાથી આવી સરસ ઓફિસ એસી વાળી ઓફિસ અને અધિકારીઓ પદાધિકારી હાજર નથી થતા, શું કહેશું? હવે એમાં તો હું તો બીજું કઈ કહી ન હોઉં પણ હવે લોકોને થોડોક રસ ઓછો છે જિલ્લા પંચાયતની અંદર, એ હું કહું સ્પષ્ટપણે કહું છું, તમે સાચા છો, એમાં લોકોને રસ જ ઓછો છે, અરજદારો આવતા નથી, જિલ્લા પંચાયત ભરેલ ભરેલ રહેવી જોઈએ, આખા જિલ્લાના આવડું મોટું તંત્ર હોય છતાં પણ લોકો અરજદારો ઓછા આવે છે, સદસ્યો પણ ઘણા ઓછા આવે છે, થોડી જાજી નારાજગી પણ હશે ચોક્કસથી કહી શકાય। પીજી કેળાનું જે નિવેદન છે એ બહુ મોટું છે અને વીટીવી પહેલે દિવસથી જ કહે છે કે પક્ષાપક્ષીને બદલે જયારે ખોભલે ખોભલે લોકોએ મત આપ્યા છે ત્યારે અરજદારોની પાકી હાજરી અને પદાધિકારીઓની ચેમ્બર બંધ એ બહુ મોટી વાત જાય છે। આપણે અલગ અલગ ચેમ્બરોમાં ફરી એકવાર દોરો કરીએ કેમેરામેનની સાથે લઈને, તો આ સ્થિતિ અત્યારે જોવા મળી છે। કારોબારી ચેરમેન સદેવસિંહ જે એને કોલ આપ્યો હતો કે સવારે 10 થી 6 બેસે છે એ આવી ગયા છે, એ સિવાયના જે કર્મચારીઓ જેને કહી શકાય કે પદાધિકારીઓ છે એ જોવા નથી મળ્યા, ખાસ કરીને અત્યારે જે શિક્ષણ સમિતિના ચેરમેન છે ગીતાબેન ટીલાળા એમની ચેમ્બર ખુલી છે, કદાચ આ ગુરુવારની ઇફેક્ટ હોય કે જે હોય આપણે પૂછીએ। ગીતાબેન આવ્યા છે કે કેમ સાહેબ? ગીતાબેન આવે છે રેગ્યુલર, આજે કઈ કામના હિસાબે નથી, બાકી ગીતાબેન આવે છે, પણ તો કેમ મંગળવારે નતા, આજે ગુરુવાર તો સત્તાવાર છે તો આવશે ખરા?
ઘરે સામાજિક કાર્ય હોત ગીતાબેન ઘરે હાજર છે, બાકી તો રેગ્યુલર ધર્મેશભાઈ ને બે આવે છે. વીટીવી ની એક પહેલ છે કે કોઈ પદાધિકારી આ રીતે સરસ મજાનું પદ મળ્યું છે, સારી ઓફિસ મળી છે, અરજદારો સાંભળવા આવશે તો લોકોમાં વિશ્વાસ બેસશે. તમારું શું માનવું છે, ચેમ્બરમાં હાજર હોવા જોઈએ કે નહીં બધા? ખરેખર બધા હાજર હોવા જોઈએ અને ગીતાબેન ખરેખર હાજર રહે છે, પછી હાજર રહેતા એવો કોઈ પ્રશ્ન નથી. આજ કઈ સામાજિક કામ હોવાથી નથી આવ્યા. ચોક્કસ ગીતાબેન જે ટીલાળા શિક્ષણ સમિતિના ચેરમેન છે એ આજે ગેરહાજર છે, આપ જોઈ શકો છો. અત્યારે એમ કહેવામાં આવે છે પ્રસંગ છે, પણ મંગળવારે જયારે રિયાલિટી ચેક કર્યું ત્યારે પણ ગીતાબેનની ચેમ્બર બંધ હતી. આજે ચેમ્બર ખોલી તો ગીતાબેન હાજર નથી. આ એક વાત મોટી બહાર આવે છે કે જેને કારણે કહી શકાય કે મોટી વાત એ છે કે આ રીતે જે ચેમ્બર છે એ ચેમ્બરમાં અત્યારે ગીતાબેન હાજર નથી. એકમાત્ર આજે પણ કારોબારી ચેરમેન જે સદેવસિંહ જાડેજા છે પોતાની નિયમ મુજબ સવારે 10 થી સાંજે 6 વાગે આવી ગયા છે. તે દિવસે જિલ્લા પંચાયતે એવું કહ્યું હતું કે સોમ અને ગુરુ, હું આપણે સદેવસિંહભાઈને જ પૂછીશ, તમે તો 10 થી 6ની ડ્યુટી બજાવો છો, આજે અમે ગુરુવારે ચેકિંગ કર્યું તો આજે પણ ચેમ્બરમાં તાળા, શું કહેશો? આજે તો હજી અમે થોડી વાર પહેલા આવ્યા છીએ, મને ખ્યાલ નથી કોણ કોણ છે, પણ પીજી ક્યારા મોહનભાઈ રાજા આહંદે તો મને મળીને મને ગયા જ છે, એટલે હું માનું ત્યાં સુધી એક બે ચેરમેન કદાચ નહીં હોય. જિલ્લાનો વિકાસ તમને સોંપ્યો છે, અરજદારો રાહ જોઈ રહ્યા હોય ત્યારે ચેમ્બર ને તાળા, એ કેટલું? મંગળવારે રિયાલિટી ચેક કર્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં સોમ ને ગુરુ જ બેસવાનું હોય છે. ગુરુવારે ગીતાબેન નથી તો ચેમ્બર છે અને લાઇટ બળે છે, એસી છે, અરજદારો પણ છે, તો ચેરમેન વગર કોણ રજૂઆત કરશે? સાહેબ મેજોરિટી એવું હોય છે કે જયારે આપણે વિચારીએ છીએ, પણ જનતાએ અમને જે વોટિંગ થી અમે આવ્યા છીએ જનતાના વોટિંગ થી બરોબર, તો જનતાની વચ્ચે પણ જવું પડતું હોય છે. કોઈ કોઈ વાર કોઈ સભ્ય જનતાની વચ્ચે હોય છે અને જનતાની વચ્ચે ગયા હોય તો કોઈ દિવસ અહીં ના આવી શકાય એવું પણ બનતું હોય છે, પણ જાજા ભાગે મેજોરિટી અમારે જનતાની વચ્ચે રહી અને જનતાના પ્રશ્ન છે એ પ્રશ્ન લઈને અઠવાડિયે એક બે વાર અમારે અહીંયા જિલ્લા પંચાયતની રજૂઆત માટે હરેક સભ્ય આવતા હોય છે. ભલે આપની વાત સાચી, જનતા વચ્ચે, જનતાએ તમને મોટા કર્યા છે, જનતાએ પદ આપ્યું, સારી ઓફિસ આપી, એસી આપ્યું, છતાં ચેમ્બરમાં ચેરમેન હાજર નથી રહેતા. ખરેખર આ મુદ્દો તમે એક અધિકારી તરીકે સંકલનમાં કે ચર્ચા કરશો? હા, અમે સંકલનમાં આ બાબતની ચર્ચા જરૂર કરશું કે ભાઈ નો આવવાનું વિઝન શું છે. દર ગુરુવારે અમે બોલાવી જ છીએ અને ગુરુ અને સોમવારે જે જનતાના 6 દિવસના જે પ્રશ્ન હોય પ્રશ્ન લઈ અને દર સોમવાર અને ગુરુવારે આવવું અમારે જરૂરી જ હોય છે બરોબર, અને આ મુદ્દો અમે સંકલનમાં લેશું જ. તે ચોક્કસ કહી શકાય કે કારોબારીના ચેરમેન સદેવસિંહ જાડેજાએ કોલ આપ્યો છે કે સંકલનમાં જે વીટીવી પહેલ કરી રહ્યો છે, પક્ષાપક્ષી વગર આપણી આ પહેલ છે કે લોકો વિશ્વાસ રહે. સૌરાષ્ટ્રનું પાટનગર છે, મોટી જિલ્લા પંચાયત છે, 14 થી વધુ તાલુકાઓનો સમાવેશ છે અને એના સમિતિના ચેરમેનો નથી હાજર રહેતા, એક બહુ મોટી વાત થઈ શકાય. હજી એક આપણે પ્રયત્ન કરીએ, કેમેરામેન હોય તો કેમેરામેનને સાથે લઈને જે સમાજ કલ્યાણ સમિતિના જે ચેરમેન છે એ આજે આવ્યા છે કે નહીં એને પૂછીએ આપણે. તો આજે પણ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જોઈ શકો છો કે ખુરશી ખાલી છે, હાજર જ નથી. રાજાભાઈ આવો, આવો રાજાભાઈ, એટલે રાજાભાઈ હાજર છે એમના પ્રતિનિધિ તરીકે. રાજાભાઈ, ગુરુવારે તમે કીધું તો એટલે અમે આવ્યા છીએ, આજે શું સ્થિતિ છે તમારી? આજે સ્થિતિમાં એવું છે, હું મારું ફિલ્ડ વર્કનું કામ છે, હું 8 વાગે મારા ફિલ્ડ વર્કમાં વિસ્તારમાં ચક્કર મારા નીકળી જાઉં છું. બીજું મારું રોજ સવારે 1-2 કલાક હું સિવિલ હોસ્પિટલમાં રહું છું. અત્યારે હાલમાં હું સિવિલ હોસ્પિટલે મારી કામગીરી પૂરી કરીને આવ્યો. મારા વિસ્તારમાંથી તમારી વાત બહુ સાચી છે, વીટીવી ને કોઈ પક્ષાપક્ષીનો વાત નથી, પણ લોકોએ તમને મત આપ્યા છે. સોમ અને ગુરુ બેસવાનું છે, એસી ચેમ્બરમાં બેસો, એટલીસ્ટ 3-4 જગ્યાએ ચેમ્બરો ખુલ્લી જ નથી. અમારી પહેલ આ છે, તમે શું કહેશો આ બાબતમાં, સહકાર આપશો કે કેમ? અમારી ચેમ્બર એવી છે કે મતલબ મારા ઘરના સોમ ને ગુરુ આવે છે કલાકવાર. ઓકે, પાછું બીજું કેવું, અમે વિસ્તારમાં મારા ઘરના લઈને સાથે હું વિસ્તારમાં જાઉં છું, કોઈ લોકાણ પણ હોય કે આ છે હોસ્પિટલ. બીજું કે અહીંયા છે ને ત્યાં મારા બે છોકરા ઓફિસે બેઠા હોય, પબ્લિકના રોજના કામ કરવા માટે હોસ્પિટલ છે, મામલતદાર. તમારી સેવા અવિરત છે, અમે આવકારીએ છીએ, પણ ચેમ્બરો બંધ છે આજે ગુરુવારે, પણ તમે કીધું ગુરુવારે આવજો, તમે ગુરુવારે તમારી ચેમ્બર ખુલ્લી છે, બીજાની ચેમ્બર બંધ છે. તમે સંકલનમાં મુદ્દો કહેશો કે બધા ચેમ્બર લોકોએ મત આપ્યા છે? હું કહીશ, હું સંકલનમાં સાથે અમારા બધા છે અને હું કહીશ કે બધા આપણે સોમ ને ગુરુ આપણી ઓફિસ ખુલ્લી રાખજો. મારી ઓફિસ તો અવનવર ખુલ્લી હોય, તમને આઈડિયો છે, તમે કાયમ નીકળો જ છો. જી, અને આ જે સમાજ કલ્યાણ સમિતિના જે સુમિતાબેન છે એમના પતિ છે, મહિલા બાળ વિકાસ વિભાગના ચેરમેન છે, એમનું કહેવાનું છે કે દર 1 કલાક આવે છે, આજે આવ્યા નથી, એમનું કહેવાનું છે અનેક પ્રસંગોને કારણે નથી આવ્યા, પણ સોમ અને ગુરુ હાજરી રહે એ બહુ ખૂબ જરૂરી છે. આજે પણ મોહનભાઈ દાફડા જે સતત મંગળવારના જે રિયાલિટી ચેકમાં પણ આવ્યા હતા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, એ આજે પણ અરજદારો સાથે બેઠા છે. પહેલા દિવસે પણ કારોબારી ચેરમેન અને મોહનભાઈ દાફડા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હતા. આ સ્થિતિ એવી છે કે જિલ્લા પંચાયતમાં લોકોએ મત આપ્યા, પદ આપ્યું, સારી ઓફિસ આપી,
तो चेरमेन आवामां केम ढील करे छे, शुं आंतरिक गजगरा छे, संकलनो अभाव छे, એ ભાજપ શાસિત જિલ્લા પંચાયતના શાસકોએ કરવું જરૂરી છે. જી ધર્મેશ, એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને વિપક્ષના નેતા અર્જુન ખાટર આ બંનેને વીટીવીએ સંપર્ક કર્યો પરંતુ બંને ફોન નથી ઉઠાવી રહ્યા, એટલે આ પણ કેટલું યોગ્ય? ચોક્કસ, મેને જે કહેવાય કે વીટીવી રિયાલિટી ચેક એટલે કરે છે કે લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે, અને આ સૌરાષ્ટ્રનું મોટું પાટનગરની જિલ્લા પંચાયત છે. આવા સંજોગોમાં જયારે એના ચેરમેનની ચેમ્બર બંધ રહે એ કેટલું હિતાવ છે, એ અંતર્ગત સ્થાનિક જિલ્લા પંચાયતના પ્રમુખને જયારે આપણે પૂછ્યું હતું ત્યારે એમને કહેવામાં આવ્યું હતું કે સોમ અને ગુરુ અમારે બેસવાનું હોય, તો વીટીવી ગુરુવારે આવ્યું, તો ગુરુવારે પણ આ રિયાલિટી ચેકમાં કેટલી ચેમ્બરો બંધ છે, કેટલી જગ્યાએ ચેરમેન હાજર નથી, એમના પ્રતિનિધિ હાજર છે, તો આ એક નિયમમાં સુધારો કરવો જોઈએ. અને એમાં ભૂપતભાઈ બોદર હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય કે વિપક્ષના નેતાએ આ મુદ્દો જાગૃતતાથી લાવવો જોઈએ, કારણ કે આ જિલ્લા પંચાયત મેં મારા ભૂતકાળના ઇતિહાસમાં એવી જોઈ છે કે અરજદારોથી ભરાતી ઉભરાતી, લોકોને ક્યાંય મળવાનું હોય તો રાજકોટ જિલ્લા પંચાયત કહેતા, આજે કોઈ પણ આજે સારો દિવસ હોય કે ચાલુ દિવસ ખુલતો દિવસ અરજદારો જોવા નથી મળતા, તો આવું શૂન્યમાં કેમ થઈ ગયું? ડિજિટલ ઇન્ડિયાની જો વાત કરતા હોય તોય અરજદારો તો આવે ને, એમને જે પ્રશ્નો હોય એ નથી, એનું કારણ એ છે કે ચેરમેનોની હાજરી નથી, ચેરમેનની 100% હાજરી થવી જોઈએ ભૂમિત, એ બહુ હિતાવ છે. ચોક્કસ ધર્મેશ, સમગ્ર વિગત જણાવવા બદલ આપનો આભાર, આશા રાખીએ કે ફરીથી ચેરમેન એમની ઓફિસની અંદર કાર્યરત રહે.